नमस्कार मित्रों, अंबा मंदिर, दत्तात्रेय मंदिर અને ઘણા હિન્દુ મંદિરો તેમજ અનેક જૈન મંદિરો હોવાને કારણે ગિરનાર પર્વત એક મુખ્ય તીર્થ સ્થળ છે. મિત્રો, સરદાર પટેલની પ્રતિમા પછી ગુજરાત સરકારની સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના એટલે ગિરનાર રોપવે પ્રોજેક્ટ. એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ જૂનાગઢના ગિરનાર ઉપર બની રહ્યો છે. ગુજરાતનો સૌથી મોટો પર્વત એટલે ગિરનાર, અને ગિરનાર પર્વત પર પહોંચવા માટે ગુજરાત સરકાર દ્વારા રોપવે બનાવવામાં આવી રહ્યો છે. રોપવે પ્રોજેક્ટનું કામ કરતી ઉષા બ્રેકો કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મનોજ પવારે માહિતી આપતા જણાવ્યું હતું કે જે હેલિકોપ્ટર ગિરનારની ટોચ ઉપર ટાવર બનાવવા માટે ભારે સામાન પહોંચાડવા માટે જશે તે 1 ટનનો વજન ઉઠાવી શકે છે. 110 કરોડના ખર્ચે તૈયાર થનાર આ ગિરનાર રોપવે તળેટીથી શરૂ થશે અને ગિરનાર પર આવેલ અંબાજી માતાના મંદિર સુધીની કુલ લંબાઈ 2.5 કિલોમીટરની અને ઊંચાઈ 900 મીટરની હશે. ત્યારે આ રોપવેમાં કુલ 30 ટ્રોલી મૂકવામાં આવશે. 1 ટ્રોલીમાં 8 મુસાફરો બેસવાની ક્ષમતા હશે અને ટિકિટની કિંમત ₹700 હશે. મિત્રો, ચાલો જોઈએ આ રોપવેની એક ઝલક. મિત્રો, આ પ્રોજેક્ટ સૌ પ્રથમ 1983માં ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત લિમિટેડ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 9.1 હેક્ટર જંગલની જમીનને ફેરવવા સૂચન કર્યું હતું. ગુજરાત સરકારે 1994માં 7.29 હેક્ટર જંગલની જમીનને ડાયવર્ઝન કરવાનું અંતિમ સ્વરૂપ આપ્યું હતું. ભારત સરકારે પણ 1995માં મંજૂરી આપી. યાત્રાળુઓને પર્વત ઉપર લઈ જનાર પાલખી ધારકોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને તેમની આજીવિકા અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. રોપવે બનાવતી કંપની
ઉષાબ્રેકો લિમિટેડ દ્વારા વળતર આપતી આજીવિકા માટે સંમતિ આપ્યા બાદ આ અરજીને નકારી કાઢવામાં આવી હતી. પર્યાવરણીય કાર્યકરોના વાંધા બાદ 1999 આ બાંધકામ બંધ કરવામાં આવ્યું હતું. આ વાંધાઓને શોર્ટ કર્યા પછી 2002 કામ ફરી શરૂ થયું હતું અને 2007 જમીન હસ્તગત કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો. રોપવેના સૂચિત ગોઠવણીને સ્થાનિક જોખમમાં મુકાયેલ લાંબા બિલ હિત માટેનું જોખમ માનવામાં આવતું હતું. આ અંગે એક જાહેર હિતની અરજી 2017 દાખલ કરવામાં આવી હતી અને 2020 ગુજરાત હાઈકોર્ટે તેને રદ કરી હતી. સપ્ટેમ્બર 2018 બાંધકામ ફરીથી શરૂ કરાયું હતું. આ પ્રોજેક્ટ મે 2020 ખુલવાનો અંદાજ હતો, પરંતુ COVID-19 રોગચાળાના કારણે વધુ વિલંબ થયો હતો. 10 સપ્ટેમ્બર 2020 ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો અને તેનું બાંધકામ 17 ઓક્ટોબર 2020 પૂર્ણ થયું હતું. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 24 ઓક્ટોબર 2020 કરવામાં આવશે. આભાર. શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.